જૂનાગઢના ઉપરકોટમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું। હાઈકોર્ટની નોટિસ હોવા છતાં ડિમોલિશન કરાયું હોવાના આક્ષેપો મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા। ધાર્મિક સ્થળોએ નહીં તોડવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। જ્યારે અરજીનો ચુકાદો આવે તે પહેલા જ ડિમોલિશન કરવામાં આવતા મુસ્લિમ સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। તેમજ ડિમોલિશનને લઈને મુસ્લિમ સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો, જેને લઈ મોડી રાત્રે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ધરણા કર્યા હતા। જૂનાગઢની અંદર ઉપરકોટ જિલ્લાની અંદર જે 200 થી 300 વર્ષ જૂની દરગાહો અને મજારો આવેલા છે તેને આજ હાથથી ડેમોલેશન કરવાની આ ભાજપ સરકારે જે પલી કરી છે એના માટે જૂનાગઢનો મુસ્લિમ સમાજ તથા સૌરાષ્ટ્રનો પણ મુસ્લિમ સમાજ એકદમ વિરોધ થઈ ગયો છે। અને આવતીકાલે અને જૂનાગઢ શહેર મુસ્લિમ વિસ્તારો બંધ કરાવવા માટે અમે એલાન આપીએ છીએ અને કાલથી અમે અચોક્કસ મુદત માટે ગમે ત્યાં પણ જે આ મજારો ડિમોલેશનનો બીજી વાર પ્રયત્ન થયો એમાં સમસ્ત મુસ્લિમ સમાજ જૂનાગઢ તરફથી અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ। પિટિશન દાખલ કરતા કલેક્ટર સાહેબ અને જૂનાગઢ પ્રશાસન કમિશનર સાહેબ રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા નોટિસ પાઠવવામાં આવી કે આગામી 24 જુલાઈના રોજ આની સુનાવણી થશે, ત્યાં સુધી કાંઈ ન કરવું। તો આ પ્રશાસન ના તો હાઈકોર્ટની ગણના કરે છે કે ના કાંઈ, અને આ રીતે ડિમોલેશન ચાલુ કરી દીધું છે, તો મુસ્લિમ સમાજમાં ફૂલ રોષ છે।